नमस्कार विद्यार्थी मित्रों, केम छो बधा? मजा में हूँ रविन्द्र पटेल, मारी यूट्यूब चैनल में आप सब विद्यार्थी मित्रों ने आवकारु छू। विद्यार्थी मित्रों, अपने धोरण 10 विषय विज्ञान के जेमा पाठ नंबर 5 तत्वों आवर्ती वर्गीकरण विषय सीखी रहा छे। आ पाठना आगळना लेक्चर में एटले के आगळना विडियो में अपने डोब्रेनना नियमनी मर्यादा साथे साथे न्यूलनो अष्टकनो नियम वगैरह टॉपिक सीखी गया था। आजना आ लेक्चर में एटले के आजना आ वीडियो में अपने नवा टॉपिक सीखवाना छे, तो दरेक विद्यार्थी मित्रों बोर्ड पर ध्यान आपसे। बीजो के विद्यार्थी मित्रों, जो हजू पण तमे मारी यूट्यूब चैनल ने सब्सक्राइब न करी होय तो आजेज करी देजो, जेथी हूँ जे ते नवा वीडियो अपलोड करूँ तेनु नोटिफिकेशन तमने तरत ज प्राप्त थई जाय अने तमे ते वीडियोनो लाभ लई शको। आ उपरांत मैं अगाउ पण जे वीडियो अपलोड करेला छे तेनो पण तमे लाभ लई शको। साथे साथे विद्यार्थी मित्रों, मारो आजनो आ वीडियो तमने पसंद आवे तो लाइक आपवानो पण भूलता नहीं। तो चलो विद्यार्थी मित्रों, हवे आपणे पाठ नंबर 5 तत्वोनो आवर्ती वर्गीकरण के जेमां आगळ जईए, तो हवे आपणा माटे नवो प्रश्न आवे छे के न्यूलनना अष्टकना नियमनी मर्यादा जणावो। आगळना लेक्चरमां એટલે કે આગળના વિડિયોમાં આપણે ન્યુલેનના અષ્ટકના નિયમ વિશે સમજ પ્રાપ્ત કરી, હવે આપણે આ ન્યુલેનના અષ્ટકના નિયમની મર્યાદા શીખવાની છે। તો પહેલો મુદ્દો છે કે ન્યુલેનના અષ્ટકનો નિયમ માત્ર હલકા તત્વો કે જેમનો પરમાણુ ભાર 40 કરતાં ઓછો હોય તેવા તત્વોને જ લાગુ પડ્યો। ફરીથી કહું છું, ધ્યાન આપો કે ન્યુલેનનો અષ્ટકનો નિયમ માત્ર હલકા તત્વો કે જેનો પરમાણુ ભાર 40 કરતાં ઓછો હોય તેવા તત્વોને જ લાગુ પડ્યો। ન્યુલેનનો આ અષ્ટકનો નિયમ માત્ર કેલ્શિયમ સુધી જ લાગુ પડતો હતો, કારણ કે કેલ્શિયમ પછી દરેક 8માં તત્વના ગુણધર્મ સમાન હતા નહીં। યાદ રાખવાનું કે ન્યુલેનનો આ અષ્ટકનો નિયમ માત્ર કેલ્શિયમ સુધી જ લાગુ પડ્યો હતો, કારણ કે કેલ્શિયમ પછી દરેક 8માં તત્વના ગુણધર્મ સરખા હતા નહીં, બરાબર? એટલે કે કેલ્શિયમ પછી 8માં તત્વના ગુણધર્મ સમાન મળતા હતા નહીં। ન્યુલેનનો આ અષ્ટકનો નિયમ માત્ર 56 તત્વો માટે જ હતો। તેણે કલ્પના કરી હતી કે કુદરતમાં માત્ર 56 તત્વો જ છે અને ભવિષ્યમાં કોઈ નવા તત્વો શોધાશે નહીં। યાદ રાખવાનું કે ન્યુલેનનો આ અષ્ટકનો નિયમ માત્ર 56 તત્વો માટે જ હતો અને તેણે કલ્પના કરી હતી કે કુદરતમાં માત્ર 56 તત્વો જ છે, ભવિષ્યમાં કોઈ નવા તત્વો શોધાશે નહીં। પરંતુ ત્યારબાદ ઘણા બધા નવા તત્વો શોધાયા કે જેમના ગુણધર્મ અષ્ટકના નિયમ સાથે બંધ બેસતા હતા નહીં, બરાબર? ન્યુલેન્ડે કલ્પના કરી હતી કે કુદરતમાં માત્ર 56 તત્વો જ અસ્તિત્વ ધરાવે છે અને ભવિષ્યમાં કોઈ નવા તત્વો શોધાશે નહીં, પરંતુ ત્યારબાદ ઘણા બધા નવા તત્વો શોધાયા અને એના ગુણધર્મ ન્યુલેન્ડના અષ્ટકના નિયમ સાથે બંધ બેસતા જોવા મળ્યા નહીં। આ ઉપરાંત ન્યુલેન્ડે તત્વોને બંધ બેસતા ગોઠવવા માટે બે તત્વો કોબાલ્ટ અને નિકલને એક જ સ્થાન ઉપર ગોઠવી દીધા। ન્યુલેન્ડે તત્વોને બંધ બેસતા ગોઠવવા માટે બે તત્વો કોબાલ્ટ અને નિકલને એક જ સ્થાન ઉપર ગોઠવી દીધા, ઉપરાંત અસમાન તત્વો એટલે કે અસમાન ગુણધર્મ ધરાવતા તત્વોને એક જ સ્થાન ઉપર ગોઠવ્યા। જેમ કે કોબાલ્ટ અને નિકલને ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિન સાથે ગોઠવ્યા, જ્યારે એફએ એટલે કે આયન કોબાલ્ટ અને નિકલના ગુણધર્મમાં સમાનતા જોવા મળતી હતી, તેમ છતાં એફએ એટલે કે આયનને કોબાલ્ટ અને નિકલ સાથે મૂકવાને બદલે તેને અલગ સ્થાન ઉપર તેની ગોઠવણી કરી હતી, બરાબર? ફરીથી કહું છું, ધ્યાન આપો કે ન્યુલેન્ડે તત્વોને બંધ બેસતા ગોઠવવા માટે બે તત્વો કોબાલ્ટ અને નિકલને એક જ સ્થાન ઉપર ગોઠવી દીધા। આ ઉપરાંત અસમાન તત્વો એટલે કે અસમાન ગુણધર્મ ધરાવતા તત્વોને તેણે એક જ સ્થાન ઉપર ગોઠવ્યા, જેમ કે કોબાલ્ટ અને નિકલને તેણે ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિન સાથે ગોઠવ્યા। કોબાલ્ટ અને નિકલને તેણે ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિન સાથે ગોઠવ્યા, જ્યારે એફએ એટલે કે આયન કોબાલ્ટ અને નિકલના ગુણધર્મમાં સમાનતા હતી, તેમ છતાં તેણે
एफे ने कोबाल्ट अने निकल साथे मुकवाने बदले तेने अलग स्थान पर तेने गोठवणी करी। बराबर याद राखवानुं, ज्यारे एफे कोबाल्ट अने निकल ए गुणधर्म में समानता धरावे छे तेम छता एफे नुं स्थान तेने अलग राख्युं हतुं। समझ पड़ी विद्यार्थी मित्रों, ख्याल आव्यो? तो आ थई न्यूलेनना अष्टकना नियमनी मर्यादा। चलो विद्यार्थी मित्रों हवे आगळ जईए तो नवो प्रश्न आवे छे मेंडेलिफना आवर कोष्टक विषे समझाओ। फरीथी कहू छू के हवे आपणा माटे नवो प्रश्न आवे छे मेंडेलिफना आवर कोष्टक विषे समझाओ। तो विद्यार्थी मित्रों याद राखवानुं के तत्वोना वर्गीकरणनो मुख्य श्रेय रशियन रसायणशास्त्री मेंडेलिफने फाळे जाय छे। तत्वोनुं जे कंई वर्गीकरण थयुं तो एनो मुख्य श्रेय जो कोईने आपवो होय तो ते छे रशियन रसायणशास्त्री मेंडेलिफ। बराबर, એટલે યાદ રાખવાનું કે તત્વોના વર્ગીકરણનો મુખ્ય શ્રેય રશિયન રસાયણશાસ્ત્રી મેન્ડેલિફને ફાળે જાય છે। મેન્ડેલિફે તત્વોની ગોઠવણી, તત્વોના મૂળભૂત ગુણધર્મો, તેમના પરમાણુ ભાર અને રાસાયણિક ગુણધર્મોની સમાનતાને આધારે કરી હતી। બરાબર, મેન્ડેલિફે તત્વોની ગોઠવણી, તત્વોના મૂળભૂત ગુણધર્મો, તેમના પરમાણુ ભાર અને રાસાયણિક ગુણધર્મોમાં સમાનતાને આધારે કરી હતી। મેન્ડેલિફના સમયમાં 63 તત્વો જાણીતા હતા। કેટલા તત્વો જાણીતા હતા? તો યાદ રાખવાનું કે મેન્ડેલિફના સમયમાં 63 તત્વો જાણીતા હતા। તેમણે આ તત્વોના પરમાણુ દળ અને તેમના ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મો વચ્ચેના સંબંધો ચકાસ્યા। મેન્ડેલિફે એમના સમયમાં જે 63 તત્વો જાણીતા હતા તો આ તત્વોના પરમાણુ દળ અને તેમના ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મો વચ્ચેના સંબંધો તપાસ્યા। આ ઉપરાંત મેન્ડેલિફે ઓક્સિજન અને હાઇડ્રોજન જેવા સક્રિય તત્વો દ્વારા બનતા સંયોજનો ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું। મેન્ડેલિફે ઓક્સિજન અને હાઇડ્રોજન જેવા સક્રિય તત્વ દ્વારા બનતા સંયોજનો ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું અને ચકાસ્યું કે મોટાભાગના તત્વો આ બંને તત્વો સાથે સંયોજાઈ શકે છે। હાઇડ્રોજન અને ઓક્સિજન એ સક્રિય તત્વો છે, તો આવા સક્રિય તત્વો દ્વારા બનતા સંયોજનો ઉપર પણ મેન્ડેલિફે ધ્યાન કેન્દ્રિત કર્યું અને ચકાસ્યું કે મોટાભાગના તત્વો આ બંને તત્વો સાથે સંયોજાઈ શકે છે। આ ઉપરાંત તેમણે અન્ય તત્વો દ્વારા બનતા ઓક્સાઇડ અને હાઇડ્રાઇડના સૂત્રોને વર્ગીકરણ માટેના ગુણધર્મો પૈકીના એક ગુણધર્મ તરીકે ગણ્યા હતા। આ ઉપરાંત મેન્ડેલિફે અન્ય તત્વો દ્વારા બનતા ઓક્સાઇડ અને હાઇડ્રાઇડના સૂત્રોને વર્ગીકરણ માટેના ગુણધર્મો પૈકીના એક ગુણધર્મ તરીકે ગણ્યા હતા। એટલે કે અન્ય તત્વો ઓક્સિજન અને હાઇડ્રોજન સાથે સંયોજાઈને ઓક્સાઇડ અથવા તો હાઇડ્રાઇડ પ્રકારના જે સંયોજનો બનાવે છે તો તેમના સૂત્રોને વર્ગીકરણ માટેના ગુણધર્મો પૈકીના એક ગુણધર્મ તરીકે ગણ્યા હતા। મેન્ડેલિફે 63 તત્વો માટે 63 કાર્ડ લીધા અને દરેક કાર્ડ ઉપર એક એક તત્વના ગુણધર્મ દર્શાવ્યા। મેન્ડેલિફે તેમના સમયમાં જે 63 તત્વો જાણીતા હતા તો એ પ્રમાણે તેમણે 63 કાર્ડ લીધા અને દરેક કાર્ડ ઉપર એક એક તત્વના ગુણધર્મ દર્શાવ્યા। ત્યારબાદ તેમણે સમાન ગુણધર્મ ધરાવતા કાર્ડને અલગ કરીને ટાંકણી દ્વારા દિવાલ ઉપર લગાવ્યા। બરાબર, સમાન ગુણધર્મ ધરાવતા કાર્ડને અલગ કરીને ટાંકણી દ્વારા દિવાલ ઉપર લગાવ્યા। તો મેન્ડેલિફે જોયું કે મોટાભાગના તત્વો આવરકોષ્ટકમાં સ્થાન પામે છે। બરાબર, તો મેન્ડેલિફે જોયું કે મોટાભાગના તત્વો આવરકોષ્ટકમાં સ્થાન પામે છે, તેમજ આ તત્વોની પરમાણુ દળના ચડતા ક્રમમાં પણ ગોઠવણી થઈ છે। બરાબર, મેન્ડેલિફે જોયું કે મોટાભાગના તત્વો આવરકોષ્ટકમાં સ્થાન પામે છે, તેમજ આ તત્વો પરમાણુ દળના ચડતા ક્રમમાં પણ ગોઠવણી પામ્યા હતા। મેન્ડેલિફ દ્વારા નોંધવામાં આવ્યું કે સમાન ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ ધરાવતા તત્વો એક નિશ્ચિત અંતરાલ પછી પુનરાવર્તન પામે છે અને એને આધારે તેમણે એક આવર્ત નિયમ રજૂ કર્યો। મેન્ડેલિફ દ્વારા નોંધવામાં આવ્યું કે સમાન એટલે કે સરખા ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ ધરાવતા તત્વો એક નિશ્ચિત અંતરાલ પછી પુનરાવર્તન પામે છે અને એને આધારે તેમણે આવર્ત નિયમ રજૂ કર્યો। એ નિયમ શું છે? તો હવે આપણે નિયમ જોઈએ તો મેન્ડેલિફનો આવર્ત નિયમ કંઈક આવો છે
के तत्वोना गुणधर्म तेमना परमाणु भारना आवर्तनीय विधेय छे। एटले के मेंडेलीफे जोयुं के समान भौतिक अने रासायणिक गुणधर्म धरावता तत्वो एक निश्चित अंतराल पछी पुनरावर्तन पामे छे अने एने आधारे तेणे आवर्त नियम रजू कर्यो के तत्वोना गुणधर्म तेना परमाणु भारना आवर्तनीय विधेय छे। बराबर, परीक्षामां एक मार्कना टूंका प्रश्नमां पूछाय કે મેન્ડેલિફનો આવર્ત નિયમ લખો, તો મેન્ડેલિફનો આવર્ત નિયમ નિયમ કંઈક આવો છે કે તત્વોના ગુણધર્મ તેમના પરમાણુ ભારના આવર્તનીય વિધેય છે। યાદ રાખવાનું કે મેન્ડેલિફે જે કંઈ આવર્ત કોષ્ટકની રચના કરી તેમાં આડી હરોળને આવર્ત તરીકે અને ઊભી હરોળને સમૂહ તરીકે ઓળખવામાં આવે છે। બરાબર, ફરીથી કહું છું કે મેન્ડેલિફે જે કંઈ આવર્ત કોષ્ટકની રચના કરી તો એ આવર્ત કોષ્ટકમાં આડી હરોળને આવર્ત તરીકે અને ઊભી હરોળને સમૂહ તરીકે ઓળખવામાં આવે છે। ચાલો હવે આગળ જઈશું તો નવો પ્રશ્ન છે કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકના ફાયદા જણાવો। મેન્ડેલિફે જે કંઈ આવર્ત કોષ્ટક બનાવ્યું એના ફાયદા શું છે? તો યાદ રાખવાનું કે જે તત્વોની શોધ નહોતી થઈ તો એવા તત્વોના સંશોધન કાર્યને વેગ મળ્યો। મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક બનાવ્યું તો એને કારણે જે તત્વો શોધાયા ન હતા એના સંશોધન કાર્યને પણ વેગ મળ્યો, કારણ કે મેન્ડેલિફે તેના આવર્ત કોષ્ટકમાં ભવિષ્યમાં શોધાનાર તત્વો વિશે આગાહી પણ કરી હતી અને એમના માટે આવર્ત કોષ્ટકમાં ખાલી સ્થાન પણ રાખ્યું હતું। બરાબર, સમજ પડી? ફરીથી કહું છું કે મેન્ડેલિફના સમયમાં જે તત્વો શોધાયા ન હતા તેના સંશોધન કાર્યને વેગ મળ્યો, કારણ કે મેન્ડેલિફે તેના આવર્ત કોષ્ટકમાં ભવિષ્યમાં શોધાનાર તત્વો માટે ખાલી સ્થાન પણ રાખ્યું હતું અને એને આધારે તેણે ભવિષ્યમાં શોધાનારા તત્વો માટે આગાહી પણ કરી હતી। આથી જે તત્વો શોધાયા ન હતા તેના સંશોધન કાર્યને પણ વેગ મળ્યો। બીજું છે, કેટલાક તત્વોના પરમાણુ ભારની ફરીથી ચકાસણી કરી શકાય? મેન્ડેલિફે જે કંઈ આવર્ત કોષ્ટકની રચના કરી તો એને આધારે કેટલાક તત્વોના પરમાણુ ભારની ફરીથી ચકાસણી થઈ? ત્રીજું છે કે નિષ્ક્રિય તત્વો જેવા કે હિલિયમ, નિયોન અને આર્ગોન કે જે પહેલાં પણ અનેક સંદર્ભમાં ઉપયોગમાં લેવાતા હતા, આવા તત્વો તેમની નિષ્ક્રિયતા અને અલ્પમાત્રાને કારણે મોડા શોધાયા હતા, તેમ છતાં આવા તત્વોને કોઈપણ પ્રકારની ખલેલ વગર આવર્ત કોષ્ટકમાં સરળતાથી અલગ સમૂહમાં ગોઠવી શકાયા। બરાબર, જે કેની મોટી સિદ્ધિ કહી શકાય। બરાબર, ફરીથી કહું છું, ધ્યાન આપો કે નિષ્ક્રિય તત્વો જેવા કે હિલિયમ, નિયોન અને આર્ગોન એ પહેલાં પણ અનેક સંદર્ભ તરીકે તેનો ઉપયોગ થતો હતો, એટલે કે નિષ્ક્રિય તત્વો જેવા કે હિલિયમ, નિયોન અને આર્ગોનનો પહેલાં પણ અનેક સંદર્ભ તરીકે ઉપયોગ થતો હતો, અનેક સંદર્ભ તરીકે તે ઉપયોગમાં લેવાતા હતા, આવા તત્વો તેમની નિષ્ક્રિયતા તેમજ તેમની અલ્પમાત્રાને કારણે મોડા શોધાયા, તેમ છતાં આવા તત્વોને કોઈપણ પ્રકારની ખલેલ વગર સરળતાથી આવર્ત કોષ્ટકમાં અલગ સમૂહમાં તેને ગોઠવી શકાય। સમજ પડી વિદ્યાર્થી મિત્રો? ખ્યાલ આવ્યો? તો આ થયા મેન્ડેલિફના આવર્ત કોષ્ટકના ફાયદા। તો વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ। આપણા નેક્સ્ટ લેક્ચરમાં એટલે કે આપણા આવતા લેક્ચરમાં અહીંથી આગળ આપણે નવા ટોપિક લઈશું। થેન્ક યુ।